પાડી. જીવન દેવતાને આવો જરાક સજાવી. મનુષ્ય જીવનને અનેક દિવ્ય સંભાવનાઓ પ્રવેશ દ્વાર છે. આ સત્યની માહિતગાર થયા પછી પણ અનેક લોકો આ સુર દુર્લભ માનવીય જીવનને એક બોજની જેમ જીવતા જોવા મળે છે. જેમને માનવ જીવનની ગરિમાનો બોધ કરાવવા માટે યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ પોતાના આ વિશિષ્ટ ઉદબોધનમાં કહે છે કે આપણે માનવીય જીવનની મહત્તાને સમજવાની આવશ્યકતા છે. આ જીવન ક્ષણભંગુર છે. જ્યારે જીવન જીવવાની સાચી રીતનો બોધ થઈ જાય છે ત્યાં સુધીમાં તો જવાનો સમય આવી જાય છે. પૂજ્ય ગુરુદેવ કહે છે કે મનુષ્ય જીવનની ગરિમાને સાર્થક બનાવવા માટે ગાયત્રી ઉપાસનાના માધ્યમ આધ્યાત્મિક જીવન જીવવામાં આવે છે. તેનો મૂળ ઉદ્દેશ પોતાની ભાવનાઓને પરિષ્કાર છે. ગાયત્રી ઉપાસનાનો અર્થ પૂજા ઉપાસના છૂટક છૂટક કર્મકાંડ નથી, પરંતુ તેનો અર્થ પોતાના જીવનના સાચા ઉદ્દેશને પ્રાપ્ત કરવાનો છે. આવો હૃદયગમ કરી એમની અમૃતવાણી જીવન કેવી રીતે સજાવીએ. ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. દેવીઓ ભાઈઓ, જૂના જમાનાની વાત છે. આ દેશમાં એવો રિવાજ છે હતો કે કોઈ મનુષ્યને રાજા બનાવવામાં આવતો હતો અને એ રાજાને 5 વર્ષ સુધી રાજ્ય કરવાનો મોકો આપવામાં આવતો. જેટલી સુવિધા ઈચ્છે એટલી લઈ શકતો, જેટલો આનંદ લેવો ઈચ્છે એટલો લઈ શકતો. પરંતુ 5 વર્ષ પછી એક એવું બંધન હતું કે એ રાજાને પકડીને લઈ જતા હતા અને એક એવા દ્વીપમાં છોડી દેતા હતા કે જ્યાં કોઈ મનુષ્ય ન હતો, ન કોઈ પાડ હતા, ન કોઈ વૃક્ષ વનસ્પતિ, ન કોઈ ઘાસ ફૂસ, એક જ પ્રાણી. એકલો રાજા બેસી રહેતો હતો. ખાવા માટે કાંઈ મળતું ન હતું, પીવા માટે કાંઈ મળતું ન હતું, છાંયડો ન મળતો. અને થોડા દિવસોમાં એ રાજાનું ખરાબ રીતે તડપી તડપીને મૃત્યુ થઈ જતું હતું. આવો રિવાજ હતો. ઘણા રાજાઓ આવ્યા અને એમણે 5 વર્ષ સુધી રાજ કર્યું. 5 વર્ષના રાજ્યમાં એમને ફક્ત એ વાતનો જ ખ્યાલ હતો કે અમને ઘણી બધી સુવિધા મળવી જોઈએ અને અમારે ખૂબ આનંદમાં રહેવું જોઈએ. રોજ સિનેમા, રોજ રોજ નાચ ગાન, રોજ મીઠાઈ, રોજ પકોડી, રોજ કેન્ટીન, રોજ ચા વગેરેમાં જીવનના 5 વર્ષ એમને એવી રીતે ખર્ચી નાખ્યા. 5 વર્ષ પછી જ્યારે એમને જવાનો સમય આવ્યો તો તેઓ ખૂબ રોયા, ખૂબ બૂમો પાડી. તેમણે કહ્યું કે અમારું જીવન બહુ અંધકારમય છે અને અમારે જંગલમાં રહેવું પડશે. અમને પાણી પણ નહીં મળે, ભોજન પણ નહીં મળે અને બહુ ખરાબ રીતે અમારું મૃત્યુ થઈ જશે. આ બોલી બોલીને તેઓ રડતા બૂમો પાડતા, પરંતુ માણસો તેમને ઘસરી લઈ જતા અને તે વેરાન જંગલમાં તેને છોડીને જતા રહેતા. ઘણા મનુષ્યો, ઘણા બધા રાજાઓ આ રીતે મરી ગયા. તેમના હાડકા એ જંગલમાં એમને એમ જ પડેલા હતા. મિત્રો, એક સમજદાર રાજા આવ્યો. એમણે કહ્યું, ભાઈ મને 5 વર્ષ માટે રાજ્ય મળ્યું છે અને 5 વર્ષ પછી મારે ક્યાં બીજે જવું પડશે, ક્યાંક બીજે રહેવું પડશે. એને વિચાર્યું ક્યાં જવું પડશે અને ક્યાં રહેવું પડશે તે જરા જોઈ તો આવો. પહેલા દિવસે જ્યારે ગાદી મળી ગઈ તો તે નદી કિનારે ગયો અને નાવ પર સવાર થઈને એ દ્વીપમાં ગયો જ્યાં તેણે 5 વર્ષ પછી જવાનું હતું. ત્યાં જઈને તેણે એક કામ શરૂ કર્યું. જ્યાં 5 વર્ષ પછી મારે અહીં રહેવાનું છે, હા અહીં જ રહેવાનું છે. બસ સરકારી ખજાનામાં જે પૈસા હતા, જે સામાન હતો તે બધો લઈ જવાનું શરૂ કરી દીધું અને ત્યાં એક મહેલ બનાવ્યો, પછી બગીચો બનાવ્યો, વસ્તી વસાવી, ત્યાં નોકરો રાખ્યા, કારખાના શરૂ કર્યા, ત્યાં ટ્યુબવેલ લગાવાઈ અને કામ ચાલુ કરાવ્યું. 5 વર્ષમાં જ એ આખે આખો દ્વીપને, જે વેરાન હતો, સુમસામ હતો, એને એવા સુંદર બનાવી દીધો કે જ્યાં 5 વર્ષ પછી જવાનો દિવસ આવ્યો હતો કેલેન્ડર જોવા લાગ્યો. અરે ભાઈ, આ વર્ષ પૂરું થવામાં હજી કેટલો દિવસ બાકી છે. લોકોએ કહ્યું કે 3 મહિના બાકી છે. તેને કહ્યું કે 3 મહિના પહેલાં અમારી રજાઓ, જે કેઝ્યુઅલ લીવ બાકી હોય, તે રજાઓ મને આપી દો અને મને જવા દો. લોકોએ કહ્યું, ના, આપણે પૂરા 5 વર્ષ રહેવું જ પડશે. મિત્રો, રાજાએ ફરી કેલેન્ડર તો ખબર પડી કે હજી 1 મહિનો બાકી છે. તેમણે કહ્યું કે ભાઈ, 1 મહિના પહેલાં જવા દો, મારી અર્ન લીવમાંથી કાપી લો. લોકોએ કહ્યું કે કેઝ્યુઅલ લીવ પણ નહીં અને અર્ન લીવ પણ નહીં, પૂરા 5 વર્ષ આપે અહીં જ રહેવું પડશે. રાજા પૂરા 5 વર્ષ રહ્યું. 5 વર્ષ પછી જ્યારે બીજા રાજાઓ રોતા કકડતા અને દુઃખી થતા વિદાય થતા હતા, ત્યાં રાજા
આ રાજા હસી ખુશીથી ગીત ગાતો ગાતો વાજા વગાડતો અને પોતાની બુદ્ધિ બતાનો ઝંડો ફડાકતો એ દ્વીપમાં ચાલ્યો ગયો. થોડાક દિવસની જિંદગી ઉત્તમ જીવું. મિત્રો, આ કથા બહુ જૂની છે, પરંતુ આ એક કથા છે જે અમારે અને આપણા જીવન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આપણને થોડા દિવસો માટે એક રાજા જેવો મોકો મળ્યો છે અને આપણને જિંદગીના થોડા દિવસો જીવવા માટે મળ્યા છે. આ જિંદગીને કેવી રીતે ખર્ચવી એ જાણવું સમજવું જરૂરી છે. એ બેવકૂફ રાજાઓની જેમ જેમણે પૂરેપૂરા 5 વર્ષ પોતાની નાની નાની સુવિધાઓનો ખ્યાલ રાખવામાં વિતાવી દીધા અને જ્યારે જવાનો સમય થયો તો પરેશાન થયા. શું આપણે એવા પ્રકારના રાજા બનવું જોઈએ કે પછી એ રાજા જેવા બનવું જોઈએ જેને પૂરેપૂરા 5 વર્ષ એમ વિચાર્યું કે મારે આગળના ભવિષ્યમાં જિંદગીભર જ્યાં પણ ક્યાંય મારો સમય પસાર કરવાનો છે ત્યાંના માટે પહેલેથી જ મારા માટેની સુવિધાઓ પેદા કરી લઉં. કાચા તાતે લટકતી તલવાર આપણા હાથ પર ટાંગેલી છે, કંઈ કહેવાય નહીં. આજે આપણા માટે બહુ જ સારું છે, પણ કાલે શું થશે કોણ જાણે. અત્યારે આપણું હૃદય ધબકી રહ્યું છે, કાલે આપણું મોત આવી જાય કોણ જાણે. મિત્રો, એ રાજાની તો પ્રતીક્ષા પણ હતી કે 5 વર્ષ સુધી એ જ રાજ્યમાં રહેવું પડશે, પરંતુ અમે અને તમે તો એ લોકોમાંના છીએ જેમણે હજી સાંજ સુધાની પ્રતીક્ષા નથી. સાથોસાથ એ પણ ખબર નથી કે સાંજ સુધી બેસવાનો મોકો મળશે કે નહીં. દિયામંડી મથુરામાં મળે ત્યાં એક ઘડિયાળવાળાની દુકાનવાળો હતો. એ ગલીમાં એક ખૂમચાવાળો આવ્યો. તે ખૂમચાવાળા પાસે ગયો અને બોલ્યો, ભાઈ પકોડી આપો. ચારાનાની પકોડી લીધી અને તે લઈને પોતાની દુકાન પર આવી રહ્યો હતો કે તેનું હૃદય જોરથી ધકક ધકક કરવા લાગ્યું. તેણે પકોડી દુકાનમાં મૂકી અને છાતી પર હાથ ફેરવતા લાગ્યો. નોકર પાસે પાણી મંગાવ્યું. તે પાણી લઈને તે આવે તો ત્યાં તો ખેલ ખતમ. મિત્રો, ખબર નહીં કે હું અને આપ આજે અહીં બેઠા છીએ, આપણું કાલે શું થશે કોઈને ખબર નથી. એટલે આપણે સમજદાર રાજાની જેમ જીવન યાપન કરવું જોઈએ. મિત્રો, આ વાત મને મારા ગુરુદેવે 45 વર્ષ પહેલાં જણાવી હતી અને 45 વર્ષ પહેલાં મને આત્મજ્ઞાનનું શિક્ષણ ગાયત્રી મંત્રના માધ્યમથી જ્ઞાન આપવામાં આવ્યું હતું. ગાયત્રી મંત્રના માધ્યમથી મને ગૃહસ્થ જીવન યાપન કરવાના આ નાના નાના એક ખેત શીખવવામાં આવ્યા, જે આપણી કન્યાઓને જેમની માતા શીખવે છે, નાના નાના ડીંગલા ડીંગલી બનાવીને તેના હાથમાં આપી દે છે અને કહે છે કે જા, આના લગ્ન થશે અને તેને આ ઘરમાં રહેવું પડશે. નાની ઘંટી આપી દે અને કહે છે કે જો ઘંટી આ રીતે ચલાવવી પડશે અને જો ચૂલો સળગાવવો પડશે. નાના નાના રમકડા છોકરી પાસે મળી જાય છે. છોકરી માટે એની રોટલી બનાવે છે અને ડીંગલાના લગ્ન કરે છે અને ડીંગલા ડીંગલીની રમત રમે છે. ડીંગલા ડીંગલીની રમત એટલા માટે રમવામાં આવે છે કે મોટી થઈને ગૃહસ્થ થઈને તે પોતાના ગૃહસ્થ જીવન વિશે જાણકારી રાખે, તેમણે શું કરવું પડશે અને શું નહીં કરવું પડે આ બાબતમાં તેણે કંઈક આઈડિયા આવી જાય છે તો છોકરી પોતાના ગૃહસ્થ જીવનમાં અસુવિધા અનુભવતી નથી. ઢીંગલા ઢીંગલીની રમત દ્વારા તે ઘણું બધું શીખી જાય છે. ગાયત્રી ઉપાસનાની આધ્યાત્મિક શિક્ષણ. મિત્રો, જેવી રીતે ગાયત્રી ઉપાસનાના અને બીજા કર્મકાંડના માધ્યમથી આપણને આધ્યાત્મિક ભૂમિકામાં પ્રવેશ કરવાનું શિક્ષણ આપવામાં આવે છે, આપણા આ કર્મકાંડ આધ્યાત્મિક ભૂમિકામાં પ્રવેશ કરવા માટે ઉપર ઉપરનું પ્રશિક્ષણ છે અને તે રીત રસમ છે જેના દ્વારા આપણને એ શક્તિ અને શાંતિ પ્રાપ્ત કરવાનો મોકો મળી જાય છે જે આપણા અંતરંગમાં છુપાયેલી છે અને એને આપણે ભાવનાઓ દ્વારા પરિકૃષ્ટ કરી શકીએ છીએ ત્યારે આધ્યાત્મિકતાના પૂરેપૂરા લાભ મળી શકે છે. જો આપણને એ વાત ન સમજાય કે આપણા અંતરંગમાં ભગવાનની મહંતમતા પ્રકાશ વિદ્યમાન છે અને તેને જગાડવા માટે આપણે ઉત્કૃષ્ટ ભાવનાની જરૂર છે તો પછી આપણા કર્મકાંડનું કાંઈ જાજુ મૂલ્ય રહી જતું નથી. મારા ગુરુદેવે મને કર્મકાંડના પહેલા ચરણમાં શીખવી દીધા. ગાયત્રી મહામંત્રનું શિક્ષણ, ગાયત્રી મહામંત્રની ઉપાસના વિધિ ખૂબ જ સરળ લાગી મને. ત્યારે બહુ નવાઈ લાગી અને બહુ આશ્ચર્ય પણ થયું. ગાયત્રી મંત્રનું કે જે મારા ગુરુદેવ બતાવ્યું છે કે આ અમૃત છે, જે મારા ગુરુદેવ બતાવ્યું કે આ પારસ છે, જે મારા ગુરુદેવ બતાવ્યું કે આ કલ્પવૃક્ષ છે, જે મારા ગુરુદેવ બતાવ્યું કે આ કામધેનુ છે, જે મારા ગુરુદેવ બતાવ્યું કે ગાયત્રીના 5 મુખ છે અને એમાંનો 5મું મુખ બ્રહ્માસ્ત્ર છે જેનો જ્યાં જેના પર હથિયારની જેમ પ્રયોગ કરવામાં આવશે
તે ચૂર ચૂર થઈ જશે. મિત્રો, આવી કિંમતી ચીજમાં જ આવી શક્તિ પણ હોઈ શકે. બંદૂકથી આપણે વાઘનો મુકાબલો કરીએ છીએ અને ડાકુનો મુકાબલો કરીએ છીએ, ત્યારે આપણને ચોર ડાકુનો મુકાબલો કરવાની થોડીક હિંમત, થોડો મોકો મળી જાય છે. પરંતુ બ્રહ્માસ્ત્ર જે ટોમિંગના કરતાં પણ, સ્ટનગન કરતાં પણ મોંઘું છે અને મશીનગનો કરતાં પણ મોંઘું છે અને મોટી મોટી તોપો કરતાં પણ મોંઘું છે. આટલો મોટો બ્રહ્માસ્ત્ર આપણને આટલી ઓછી કિંમતમાં મળી જશે? પહેલાં મને શંકા થાય, પહેલાં મને વિશ્વાસ નહોતો કે ગુરુદેવે જે મને શીખવે છે તે શું સાચી વાત શીખવે છે કે મને પોસલાવી રહ્યા છે. પહેલાં મને એવું જ લાગ્યું, મને પોસલાવવામાં આવી રહ્યો છે. જ્યારે એ વાત જણાવી કે તાંબાના પંચપાત્ર લઈ આવજે, એક ચમચી લઈ આવજે અને 5 વખત આચમન કરી લેજે, મને એવું કહેવામાં આવ્યું 2 આની લાકડીની 1 માળા ખરીદી લાવજે અને ફેરવવા લાગજે. ગુરુદેવ મને કહ્યું કે 1 પૈસાની ખરી માટી લઈ આવજે અને હમ બથેરી પર ઘસીને તિલક લગાવી લેજે. 1 આનાની ગાયત્રી માતાની તસવીર લઈ આવજે અને પૂજામાં બાજટ પર મૂકી દેજે, તેને ધૂપ દીપ કંકુ ફૂલ ચઢાવી દેજે. પછી ગાયત્રી માતા પ્રસન્ન થઈ જશે, શક્તિ આવી જશે, સ્વર્ગ મળી જશે અને શાંતિ આવી જશે. મિત્રો, જ્યારે તેઓ આ બધી વાતો કહેવા લાગ્યા તો મને શક થયો અને કહ્યું, કદાચ ક્યાંક ખોસલાવવામાં તો નથી આવી રહ્યો ને? ઠગનારાઓની ઠગનારની તરકીબ એક જ હોય છે કે જેઓ નજીવી કિંમતમાં મોટા લાંબા પહોળા સપનાઓ બતાવે છે. આખી દુનિયામાં દગાની એક જ રીત છે, તે કઈ છે? ઓછી કિંમતમાં, ઓછા ખર્ચમાં તેઓ મોટા મોટા ખ્યાપ બતાવે છે. તેમને એટલો ફાયદો થશે. બધા ઠગોની તકલીફ અલગ અલગ હોય શકે, સ્વરૂપ અલગ હોય શકે, પણ સાયન્સ એક જ છે કે ફિલોસોફી એક જ છે કે જે કોઈને ઠગશે તો તેને પહેલાં લાંબા લાંબા સપના બતાવશે અને એમ કહેશે કે આ સપનાઓ બહુ થોડામાં ઝટપટ પૂરા થઈ જશે. બસ આ બધા ઠગોની ફિલોસોફી આના પર ટકેલી છે. જ્યાં પણ જે કોઈને ઠગાવવામાં આવશે, આ વાત પર ઠગવામાં આવશે. ગવર્મેન્ટ પણ ઠગનો નેચર જાણી લીધો છે, ઠગોનો ફિલોસોફી સમજી લીધી છે. એટલા માટે તે 1 રૂપિયાના કાગળના પાના છાપીને લોકોને બહેકાવતી રહે છે કે લો ભાઈ, લોટરી લઈ લો, 5 લાખ રૂપિયા લઈ લો. કલના આંધ્રા ને ગંજવાના પૂરા લાખો મનુષ્ય છે જે કાગળના પાના ખરીદતા રહે છે. મિત્રો, એ 50 લાખ માણસોમાંથી કે જેણે કાગળના પાના ખરીદ્યા હતા, એમાંથી 2-5 માણસો એવા હોય છે કે જેમને 1-2 લાખ, 5 લાખ રૂપિયા મળી જાય છે અને બધે બધા કરોડો માણસો એવા છે કે જે પોતાનું ગજું કાપાવી બેસે છે. તેના 1 રૂપિયાનું તેઓ ઘી ખાઈ શકતા નથી, 1 રૂપિયાનું દૂધ પી શકતા હતા અને 1 રૂપિયાનું કામ કરી શકતા હતા, ભિખારી માટે કંઈ વ્યવસ્થા કરી શકતા હતા. એ બધે બધા રૂપિયાઓ અને બધે બધું ધન લોટરીની ટિકિટ ખરીદવામાં ચાલી ગયું. ઠગાઈ માણસની થાય છે, ઠગાઈ ત્યાં થાય જ્યાં જે કોઈ માણસ ઓછા ખર્ચમાં લાંબા પહોળા ફાયદા થવાની વાત કરી રહ્યો હોય. તો સમજવું જોઈએ કે ત્યાં કોઈ દગાબાજી હોવી જોઈએ, ઠગાઈ હોવી જોઈએ. મને મારા ગુરુદેવ પર શંકા થઈ કે તેમણે મને આ લાંબી પહોળી વાત શીખવી. તેમણે ફક્ત એટલું જ બતાવ્યું કે 8 આનાનું તાંબાનું પંચપાત્ર લઈ આવો, 2 આનાની લાકડીની માળા ખરીદ લાવો, 1 આનાની ગાયત્રી માતાની તસવીર ખરીદી લાવો અને ત્યાં મૂકી દો, 4 આનાની અગરબત્તી ખરીદી લાવો અને પ્રગટાવી દો, પછી હાથ જોડો, ચરણસ્પર્શ કરો, દંડવત કરો અને માળા ફેરવવા લાગો. ના, આ આવું સસ્તું હોઈ શકતું નથી. કાં તો લાભ ખોટો છે અથવા તો વિધિ ખોટી છે, બંનેમાંથી એક જ વાતની જરૂર છે. સાચી આધ્યાત્મિક શક્તિ કેવી રીતે મળે? મિત્રો, પહેલા મારા મનમાં સંદેહ ઉત્પન્ન થયો. આજથી 45 વર્ષ પહેલા મારા ગુરુદેવે મારી વાતને સમજી ગયા, મારા મનની વાતને તેઓ સમજી ગયા. તેમણે આગળની વાત કહેવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, બાળક, હેરાન થવાની જરૂર નથી. મેં તને આ બધું બાહ્ય ઉપકરણ અને બાહ્ય માધ્યમ બતાવ્યા છે, અસલી વાત જે કામ કરવાનું બાકી છે અને આધ્યાત્મિકની શક્તિ સાથે જે પ્રાપ્ત કરવાનું બાકી છે તે અલગ છે. મેં કહ્યું કે એ શું છે? તેમણે જે વાત જણાવી તેનાથી મારું મન પ્રસન્ન થઈ ગયું અને મને સંતોષ થયો.
કે યોગ્ય કિંમતે યોગ્ય ચીજ વેચનારી દુકાન દુનિયામાં છે અને પ્રમાણિકતા સ્થાયી છે અને તેને જ વિદ્યમાન રહેવાનો હક છે. મારી પાસે વેસ્ટ એન્ડ વોચ કંપનીની એક ઘડિયાળ છે, 250 રૂપિયાની છે, 10 વર્ષ થયા ગયા. મારે મરામત કરવાની નથી પડી કારણ કે 250 રૂપિયામાં આવી છે. 10 રૂપિયાની પણ ઘડિયાળ આવે છે જે હંમેશા એક જ ટાઈમ બતાવે છે અને 9:30 વાગેલા બતાવે છે. તેમાં ચાવી પણ ભરવી પડતી નથી, તેની મરામત કરાવવી પડતી નથી, પરંતુ તેની હેસિયત તેની શાનમાં બહુ મોટો ફરક પડે છે. મિત્રો, મને પહેલાં એમ જ લાગ્યું હતું કે પૂજા ઉપાસનાના સામાન્ય કર્મકાંડ જે બતાવવામાં આવી રહ્યા છે તેમાં કેવી રીતે સંભવ છે, કેવી રીતે યોગ્ય છે કે માણસ એટલો લાભ ઉઠાવી લે જે મને બતાવવામાં આવ્યું છે. પરંતુ આગનું ચરણ જે મને બતાવવામાં આવ્યું તેમાંથી હું ધન્ય થઈ ગયો અને હું નિહાલ થઈ ગયો. હું ગાયત્રી ઉપાસનાનું માધ્યમ શીખ્યો અને મારા હૃદયના કમાન ખુલતા ગયા. ત્યારે જેમ મેં ગાયત્રી મહામંત્રનો પહેલા ચરણની બાબતનો મારો પહેલો પાઠ અને પહેલું શિક્ષણ બતાવ્યું હતું, મને ખૂબ જ સંતોષજનક લાગ્યું. મેં ઉપનિષદોનું ગાયત્રી મંત્રના 3 ચરણનું 3 વ્યાખ્યાનઓ કરી છે. બસ મને એવું જ લાગ્યું કે સંસારમાં ગાયત્રી મંત્ર 3 ચરણોની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે અક્ષરશ સાચી છે. ઉપનિષદ કાળે પહેલી વ્યાખ્યા ગાયત્રી મંત્ર ના પહેલા ચરણની કરી. તેમાં જણાવવામાં આવ્યું કે અસતોમાં સદગમય, અસત તરફ નહીં સત તરફ ચાલો. બે રસ્તા છે, એક મુંબઈ તરફ જાય છે અને એક કલકત્તા તરફ જાય છે. બંનેના રસ્તા અલગ અલગ છે, માઇલસ્ટોન અલગ છે, રસ્તામાં આવતા શહેરો અલગ છે, બંનેની મંજિલ અલગ અલગ છે, બંનેના મોં અલગ છે, બંનેના ચહેરા અલગ છે, બંનેના મત અલગ છે. દુનિયામાં બે રસ્તા છે, એકને કહે છે શ્રય અને એકને કહે છે પ્રય. પ્રય એ ચીજનું નામ છે જે આપણી ઇન્દ્રિયો દ્વારા આપણને જે સુખ મળે છે જેની સાથે સંબંધિત છે. શ્રય એ જ ચીજનું નામ છે જે આપણને દિમાગ દ્વારા સુખ મળે છે તેની સાથે સંબંધિત છે. ઇન્દ્રિય સુખથી મળતું દુઃખ. મિત્રો, દિમાગ દ્વારા કેવું સુખ મળે છે? દિમાગ દ્વારા જેવી રીતે ઇન્દ્રિયોમાં ખંજવાળ આવતી રહે છે તેવી રીતે દિમાગમાં પણ છે, મનમાં પણ ખંજવાળ આવતી રહે. ઇન્દ્રિયોમાં દરાજ છે, જેમ જખમ જેવો ઘા થઈ જાય અને ખંજવાળવામાં બહુ મજા આવે છે. ખંજવાળવાયા પછી લોહી નીકળે છે અને લોહી નીકળ્યા પછી તે અંગ ઘાયલ થઈ જાય છે, પરંતુ ખંજવાળતી વખતે બહુ મજા આવે છે. એ બીમારીનું નામ છે દરાજ. દરાજ આપણી 10 ઇન્દ્રિયોના મોં ઉપર છે, જીભ ઉપર છે. જીભની 4 થી 5 આપણી દરાજ છે. તેને ખંજવાનું એવું મન થાય છે કે કોણ જાણે એમાં કઈ ચીજ ખાવી જોઈએ. પકોડીવાળાની દુકાન પર જઈએ છીએ તો આપણું મન એમ કહે છે કે પકોડી ખાવી જોઈએ અને ઘણી બધી ખાવી જોઈએ. જ્યારે મીઠાઈવાળાની દુકાન જઈએ છીએ તો મોંમાં પાણી આવી જાય છે, લાળ ટપકે છે અને મન એમ કહે છે કે મીઠાઈ ખાવી જોઈએ. દરાજ જ્યાંની ત્યાં છે અને 9 ઇન્દ્રિયોની ઉપર પણ એક દરાજ છે જે ખંજવાળતી રહે છે અને ખંજવાળતી વખતે તેમાંથી લોહી ટપકતું રહે છે. જેવી રીતે જે કૂતરા હોય છે તે હાડકા ચાવતો રહે છે, હાડકા ચાવતી વખતે તેના જડબામાંથી લોહી નીકળે છે. જે જડબાનું લોહી પીતો રહે છે અને એવો ખ્યાલ કરતો રહે છે કે હાડકામાંથી બહુ મજેદાર લોહી નીકળી રહ્યું છે અને હું પી રહ્યો છું. શું કોઈ દિવસ હાડકામાંથી લોહી નીકળે છે? ના, તે તો લાકડા જેવું છે અને સૂકું પડ્યું છે, તેમાંથી શું લોહી નીકળવાનું? લોહી તો આપણી ભીતરથી નીકળે છે અને આપણે ખુદને ચાખતા રહીએ છીએ. મિત્રો, દેવી કામ વાસનાઓની આગથી શું આપણને કંઈ મરી જાય? ના, કંઈ જ નહીં મળતું નથી. કેવળ આપણું શરીર, કેવળ આપણું તેજ, કેવળ આપણું વર્ચસ્વ, કેવળ આપણું બ્રહ્મ તેજ, કેવળ આપણી વાણીની શક્તિ, મસ્તિષ્કની શક્તિ, સ્મરણ શક્તિ, બધે બધી શક્તિઓને આપણે કૂતરાના હાડકાની જેમ ચાવતા રહીએ છીએ અને જ્યારે દરાજના ખંજવાળ આવે છે તો આપણને એમ લાગે છે કે આપણે તો કોણ જાણે કેવી દુર્લભ વસ્તુ લઈને આવ્યા છીએ અને કોણ જાણે શું લૂંટી આવ્યા છીએ. અસત દિવસ રાત આપણી જિંદગી પર સવાર છે અને આપણી જિંદગીને નષ્ટ કરતું રહે છે. લુકમાને કહ્યું કે માણસને મળવા માટે પોતાના મોતની કવર પોતાની જીભની અણીથી ખોતો રહે છે. અમે અને તમે એવી ખૂબસૂરત જિંદગી મેળવી
તેમ છતાં બીમાર રહીએ છીએ. સસલો બીમાર ન પડ્યો, શિયાળ બીમાર ન પડ્યો, જંગલમાં રહેતો હરણ બીમાર ન પડ્યો, મોર અને કબૂતર બીમાર ન પડ્યા. ફક્ત એક જ બેવકૂ જાનવર દુનિયામાં છે જે બીમાર થાય છે અને બીમારીઓને પૈસા આપીને ખરીદે છે. બીમારીઓ ખરીદનારને બેવકૂફ જાનવરનું નામ છે માણસ. માણસ બીમારીઓથી ઘેરાયેલો જોવા મળે છે. તેની બધે બધી બીમારીઓ તેણે પોતાની જીભને બેકાબુ કરીને મેળવી છે. હકીમ લુકમાને કહેવું સાચું હતું કે લુકમાનનું કહેવું ખોટું ન હતું. જે માણસ પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખે છે, કામ વાસનાઓને કાબુમાં રાખે છે, પોતાને બધે બધા સમયની પાબંદીથી ખર્ચે છે, તેની દિનચર્યાઓ અને જેની માનસિક સ્થિતિ યોગ્ય રીતે બની રહે છે, તેને બીમાર પડવાની જરૂર નથી પડતી. આગળ ક્રમશ બીજા નેક્સ્ટ વિડીયોમાં આ વિશે ચર્ચા કરશું. નમસ્કાર.